ગાઈઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસી ઓનલીમાં તમારું ભવ્ય સ્વાગત છે જીપીએસસી ઓનલી દ્વારા જે મિશન તલાટીને પોલીસની સિરીઝ શરૂ કરવામાં આવી છે તેમાં ત્રીસ એક બે હજાર અઢારના આપણે હવે એમસીક્યુ પ્રેક્ટિસ કરીશું તેમાં ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આમાં ઘણા બધા આન્સર આપી રહ્યા છે તો બને તો તમે નીચે કોમેન્ટમાં આન્સર આપજો તમે જે બી મોક ક્વેશ્ચન પૂછવામાં આવે છે તેના ઓકે તો ચલો આગળ જઈએ છીએ તો સૌ પ્રથમ અહીંયા તમને એક ઈમેજ આપવામાં આવે છે તો જે તમે જોઈ શકો છો કે આ જે બે પર્સન છે આ જે છોકરી છે નાની તો તેને અહીંયા સ્કૂલમાં જવું છે પણ જઈ શકાતું નથી અને અહીંયા સ્કૂલમાં બધા ઓલરેડી છે તો આ અમુક ટાઈમ એવું બને છે કે સ્કૂલેથી ધક્કા મારીને અમુક સ્ટુડન્ટને કાઢવામાં આવે છે ને જા એ રીતે ભણાવવામાં આવે છે જ્યારે આ લોકોને જવું છે પણ એ લોકોને સ્થાન મળતું નથી સ્કૂલમાં તો એટલા માટે જ બને તો ભણવાનું કોઈને કરાવો મીન્સ કે જો તમે એટલા સક્ષમ હોય કે તમારા ઘરે એવું સારું એવો અભ્યાસ તમારો કરેલો હોય ને સારું એવું તમારું કેરિયર બધું ડેવલપ થઈ ગયેલું હોય અને સારું એવું તમારું વેલ સેટલ ફેમિલી હોય તો બને તો કોઈ એક બે જણાને મદદ કરો અને એજ્યુકેશન તેને અપાવડાવો હંમેશા એજ્યુકેશન અપાવવાનું ફર્સ્ટ તમારો પ્રેફરન્સ હોવો જોઈએ કેમ કે એજ્યુકેશન દ્વારા જ ઘણા ઘણા જેટલા બી ક્રાંતિ થઈ છે તે બધી એજ્યુકેશન માટે જ થઈ છે એટલા માટે જ હંમેશા ભણાવડાવો તો તમે એક જણને ભણાવડાવશો ને તો એનું આખું ફેમિલી સુધરી જશે એટલા માટે જ બને તો અઠવાડિયામાં એક બે વખત તો કોઈને ભણાવો અને બને તો જો તમારા જોડે સારું એવો બેકગ્રાઉન્ડ હોય તો પછી કોઈને વધારે એવી સારી મદદ કરી શકો છો તમે તો આ ઇમેજ એ જ કહેવા માગે છે જે જે લોકોને જરૂર છે તેમને ભણાવવાની મદદ કરો હંમેશા તો હવે આપણે ઇન્ડેક્સ જોઈ લઈએ તો કરંટ અને જનરલ નોલેજ આપીશું મેથ્સ અને રિઝનિંગ આપીશું પછી ગુજરાતી ગ્રામરને ઇંગ્લિશ ગ્રામર આપીશું તેમાં તમારું પ્રી એક્ઝિસ્ટિંગ નોલેજ થોડું હોવું જોઈએ પછી તેના આન્સર આપીશું પછી મેપ પ્રેક્ટિસ કરીશું તો એના માટે તમારા આજનો મોક મેક પ્રેક્ટિસનો તમારો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં કઈ સાઈડ આવ્યો છે તેની આજુબાજુ કેટલા જિલ્લા આવેલા છે પૂર્વની સાઈડ કયો પશ્ચિમની સાઈડ કયો ઉત્તરની સાઈડ કયો દક્ષિણી સાઈડ કયો કયા રાજ્યની સરહદ ધરાવે છે તે પણ દર્શાવો પછી તેમાં કઈ નદી વહે છે તે પણ દર્શાવો પછી તેમાં એનું મેઇન હેડક્વાર્ટર કયું છે તો તે દર્શાવો પછી અંદર મેઇન મેન જે સિટી આવેલા છે તે દર્શાવો કંઈક ત્યાં નવું વિશેષ હોય તે દર્શાવો પછી તેમાં પાક કયો થાય છે તે પણ દર્શાવો ત્યાં બને તો ત્યાં સિંચાઈ કઈ થાય છે તે દર્શાવો તેની ભૂમિ કેવી છે તે પણ દર્શાવી શકતા હોય તો દર્શાવો તો આ રીતે તમે આન્સર લખી શકો છો નીચે અને આમાં આન્સર તમે લખજો અને ઘણા બધા સારા પ્રતિસાદ મળે છે આપણે કચ્છ જિલ્લા વિશે જણાવ્યું હતું તો એમાં ઘણા સારા લોકોએ આન્સર આપ્યા છે તો આમાં પણ જેનો સારો આન્સર હશે તે ઉપર તમને જોવા મળશે પિન કરેલો ઓકે તો તમે વાંચી શકો છો અને બીજાને મદદરૂપ થઈ શકે છે એટલા માટે બને તો તમે પણ સારા એવા આન્સર આપો અને બીજાને મદદ થાય એ રીતે તમે આન્સર પ્રેક્ટિસ કરી શકો છો અને બીજા મોક એમસીક્યુ આપણે આપીશું જેના આન્સર તમને સન્ડે બધા મળી જશે તો આજે છે ત્રીસ જાન્યુઆરી તો ગાંધીજીની ત્રણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી નથુરામ ગોડસે દ્વારા તો આપણે ગાંધીજી છે તેમને રાષ્ટ્રપિતા પણ કહેવાય છે તે બધાને ખ્યાલ જ છે તેમની કર્મભૂમિ ક્યાં છે જન્મભૂમિ ક્યાં છે તેમના છોકરા કેટલા હતા તેમના નામ શું છે તે ઘણી બધી એક્ઝામમાં છે પણ તમને બીજો તમને પહેલું પણ આપીશ ગાંધીજી તે તેમના જે સત્યાગ્રહ છે તેમનું જે એમનું બાયોગ્રાફી તમે વાંચી હોય તો તમને ખ્યાલ આવશે કે ગાંધીજી વિશે જે તેમની પહેલાંની આદત હતી તેમાંથી પૂરેપૂરું તેમને બદલાવ લાવીને અને તેમને કેવા ગાંધીજી બન્યા હતા ઓકે તો આ બધું તમે તેમની બાયોગ્રાફી વાંચશો તે તમને ત્યાંથી બધું સારું એવું નોલેજ મળી રહેશે અને ગાંધીજીને જ આખા ભારતના જ લોકો નથી માનતા પરંતુ આખા વિશ્વના લોકો પણ તેને ફોલો કરે છે ઓકે અને ગાંધીજીને જોઈને તો ઘણી બધી જગ્યાએ બધા રિવોલ્યુશન પણ થઈ ચૂક્યા છે અને આપણો ભારત પણ આઝાદ થઈ રહ્યો હતો અને ત્યાં પછી ક્રાંતિકારી બધી પ્રવૃત્તિઓ દ્વારા અને ગાંધીજી દ્વારા પણ આઝાદી આપણને મળી છે તો આ રીતે આપણી આઝાદીમાં જે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ અત્યારે તો તેમાં ગાંધીજીનો ખૂબ જ મોટો કેદાર નિભાવે છે એટલે તેમને રાષ્ટ્રપિતા ઘોષિત કરવામાં આવ્યા હતા તો હવે તેમના વિશે થોડી માહિતી આપી દઈએ તો તેમનું ફૂલ ફોર્મ છે મન દાસ કરમચંદ ગાંધી તેમનો જન્મ બે ઓક્ટોબર અઢારસો અઢારસો ઓગણ પોરબંદરમાં થયો હતો પછી તેમનું મૃત્યુ ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડ અડતાળીસના રોજ થયું હતું દિલ્હીમાં અને તેમનું જે સમાધિ છે તેને શું કહેવામાં આવે છે તે ઘણી એક્ઝામમાં પૂછાય છે તો રાજઘાટ તેને કહેવામાં આવે છે પછી તેમનું ઓક્યુપેશન હતા લોયર પોલિટિશિયન એક્ટિવિસ્ટ ઘણા બધા હતા પછી તેમના જે વાઈફ છે તેમનું નામ હતું કસ્તુરબા ગાંધી તેમને પણ ઘણી બધી સારી એમની મદદ કરી હતી તેમને સપોર્ટિવ સારા એવા હતા અને તેમના છોકરાઓના નામ છે હરિલાલ મનીલાલ રામદાસ અને દેવદાસ આ પણ ઘણી એક્ઝામમાં પૂછાય છે અને તેમના પેરેન્ટ્સ તો કરમચંદ ગાંધી અને પુતલીભાઈ ગાંધી તો આટલું તો તમારે યાદ હોવું જ જોઈએ ઓકે હવે આગળ જઈએ છીએ તો બીજા એક આજે ત્રીસ જાન્યુઆરી મહાત્મા ગાંધીજીનો જે મરણ દિવસ છે જે નિર્વાણ દિવસ છે અને ગુજરાતીના રંગભૂમિના ભીષ્મ પિતામાં ગણાતા જયશંકર સુંદરીનો જન્મ દિવસ છે ત્રીસ જાન્યુઆરીએ ઓકે તો જયશંકર સુંદરીએ તેમનું નામ આપણે જયશંકર સુંદરી હતું અને તેમને સુંદરી તરીકે ઉપનામ તરીકે બધા ઓળખતા હતા તેમનું નામ હતું જયશંકર ભોજક પરંતુ તેમને સ્ત્રી પાત્ર ભોજવતા હતા એટલે તેમને સુંદરી વિશેષ તરીકે જોડાયા હતા તેમનો જન્મ થયો હતો વિસનગરમાં અઢારસો અઠ્ઠાણુંમાં પછી તે પછી કલકત્તા ગયા અને ત્યાં બધું તેમને શીખ્યા અને પછી ત્યાં જ એક બંગાળી નાટકમાં એક નાયિકાની ગેરહાજરી હતી તો તેમને તે પાત્ર ભજવ્યું અને ત્યાં પછી બંગાળમાં તેમને કારકિર્દીની બધી પ્રયોગશાળા તરીકે બધું જે સ્ત્રીનું પાત્ર છે તે તેમને ભજ્યું અને તેટલા જ માટે પાછળથી તેમને આ જે જયશંકર છે તેમને સુંદરી કહેવામાં ઉપનામ મળ્યું હતું અને એ પછી ઓગણીસો સાલમાં તેમણે મુંબઈમાં આવ્યા અને ગુજરાતી નાટક મંડળીમાં જોડાયા હતા અને પછી જુદા જુદા બહુ બધા નાટક તેમણે કર્યા હતા અને તેમનું જે જીવન છે તેના વિશે કહી દઉં કે તેમને એક કલાક તળતા હતા છ માઇલ ચાલતા હતા અને સરસ્વતી ચંદ્ર જેવી મહાનવલકથા તેમને સાત વખત વાંચી ચૂકી છે ઓકે એટલે આ રીતે તેમનું જેટલું બી મંચ પર તેમને જતા હતા તો તેની પહેલાં તેમને તેમને વિચારો કરતા હતા તેમના નાટક પર શું થશે ને એ બધું તો અહીંયા લખેલું છે અને તેમને બાવીસ જાન્યુઆરી ઓગણીસો પંચોતેરના રોજ વિસનગરમાં તેમનું અવસાન થયું હતું હવે ક્વેશ્ચન નંબર વન વિદેશ સચિવ પદે એસ જયશંકરનું સ્થાન કોને લીધું છે તો આમાં એ વિજય ગોખલે કે શિવન ઓમ પ્રકાશ રાવત અને ઇન્દુ મલ્હતા તો આમાં આન્સર આવશે એ વિજય ગોખલે આન્સર આવશે કે સિવન તો ઈસરો સાથે ઓમપ્રકાશ રાવત તો ચીફ ઇલેક્શન કમિશન અને ઇન્દુ મલોરતા તેમણે ભારતના એવા પહેલા જજ છે આ પહેલા એવા જજ છે જે સુપ્રીમ કોર્ટના ડાયરેક્ટ પ્રમોશન દ્વારા જજ બન્યા છે હવે આગળ જઈએ છે અને મહિલા જજ તો અહીંયા આગળ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો વિદેશી સચિવ પદે એસ જયશંકરનું સ્થાન વિજય ગોખલે મેળવ્યું છે તો હવે આગળ જઈએ તો ક્વેશ્ચન નંબર ટુ મોઢેરાનું ઉત્તમ મહોત્સવનું આયોજન દર વર્ષે કયા માસમાં યોજાય છે તો ફેબ્રુઆરી જાન્યુઆરી માર્ચ એપ્રિલ તો આમાં આન્સર આવશે બી જાન્યુઆરીમાં યોજાય છે મોઢેરા એ મહેસાણા જિલ્લામાં આવેલું છે તે તમને ખ્યાલ હશે સૂર્યમંદિર છે તેમાં સૂર્યનું પહેલું પ્રતિબિંબ આવે ને આખું મસ્ત મંદિર જળહળી ઉઠે છે તેવું છે અને બાજુમાં બારની સાઈડ ત્યાં કુંડ આવેલો છે ત્યાં મંદિરો પણ આવેલા છે અને ત્યાંનું નકશીકામ બહુ જ સારું એવું છે તો ત્યાં જઈને તમે વિઝિટ કરશો એટલે તમને ખ્યાલ આવશે ક્વેશ્ચન નંબર ત્રણ રાષ્ટ્રીય મતદાન દિવસ કઈ તારીખો ઉજવાય છે બાર જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરી પચીસ જાન્યુઆરી અને ત્રીસ જાન્યુઆરી ત્રીસ જાન્યુઆરી આજે છે પણ આજે નથી રાષ્ટ્રીય મતદાન દિવસ પછી બાર જાન્યુઆરી ત્યારે તો સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે રાષ્ટ્રીય યુવા દિવસ તે પણ નહીં આવે છવ્વીસમી જાન્યુઆરી તો નહીં જ આવે અને આન્સર આવશે પચીસમી જાન્યુઆરી આન્સર આવશે રાષ્ટ્રીય મતદાન દિવસ ક્વેશ્ચન નંબર ચાર વિશ્વમાં સૌથી વધુ અબરખ કયા દેશમાં મળે છે અમેરિકા ઈરાન પાકિસ્તાન ભારત તો અહીંયા આન્સર આવશે ભારત એટલે આ ક્વેશ્ચન બી ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ભૂગોળનો ક્વેશ્ચન છે તો વિશ્વમાં સૌથી વધુ અબ્રક કયા દેશમાં મળે છે તો ભારતમાં મળે છે ક્વેશ્ચન નંબર પાંચ એશિયામાં સૌપ્રથમ કયો દેશ આઝાદી મેળવી હતી એશિયામાં સૌપ્રથમ કયા દેશે આઝાદી મેળવી હતી ભારત બાંગ્લાદેશ ચાઇના કઝાકિસ્તાન તો અહીંયા આન્સર આવશે આપણું ભારત દેશ એ એશિયામાં સૌપ્રથમ આઝાદી મેળવી હતી અંગ્રેજોથી ઓકે પછી આવશે ચાઈના અને બાંગ્લાદેશ હતો આપણે અહીંયા જે એક લડત થઈ હતી ઓગણીસો એકોતેરમાં ત્યારબાદ તેને બાંગ્લાદેશને આઝાદ કરવામાં આવ્યું હતું પાકિસ્તાનથી હવે ક્વેશ્ચન નંબર છ જોઈએ છીએ સિરીઝ આપવામાં આવી છે વન ટુ થ્રી ફાઇવ એટ પછી ક્વેશ્ચન માર્ક છે તો તમારે આ સિરીઝ શોધવાની છે તો સૌ પ્રથમ આ આંકડા સ્ટાર્ટ ક્યાંથી થાય તો સૌ પ્રથમ આંકડા થાય ઝીરોથી તો જીરો વધતા વન કેટલા થાય તો થાય વન તો અહીંયા પહેલું આવે પછી આ વન અહીંયા આવતો રહેશે પછી તેમાં ફરીથી એક વન કરો તો આવશે ટુ એટલે કે આ પછી ટુ અહીંયા નીચે જ હશે એટલે કે ટુ વત્તા એક એટલે કેટલા થશે ટુ વત્તા એક એટલે ત્રણ થશે તો ત્રણ અહીંયા આવશે તો હવે કરવાનું છે આમાં શું તો કંઈ નહીં આ પાછળના જે હોય તેનો સરવાળો બરાબર આ આગળનું થાય તો હવે અહીંયા ત્રણ આવી ગયું તો ત્રણ હવે આ અહીંયા કયું છે આગળ તો પાંચ તો ત્રણ વધતા પાંચ બરાબર આઠ આવશે અને અહીંયા તમે જોઈ શકો છો બે વધતા ત્રણ એટલે પાંચ આન્સર આવ્યો પછી પાંચ વધતા ત્રણ એટલે આઠ આન્સર આવ્યો હવે આઠ પચ આઠ વત્તા પાંચ તો આઠ વત્તા પાંચ તો કેટલા થાય તો આઠ વત્તા પાંચ થાય તેર તો અહીંયા આન્સર આવશે તેર આન્સર આવશે ક્વેશ્ચન માર્કની જગ્યાએ તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન પ્રમાણે જઈએ તો બી આન્સર આવશે તેર ક્વેશ્ચન નંબર સાત પાંચ છ નવ પંદર ક્વેશ્ચન માર્ક અને ચાલીસ તો અહીંયા સિરીઝ ચડતા પ્રમાણમાં છે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચમાં કેટલા ઉમેરે તો એ છ થાય તો પ્લસ વન ઉમેરે તો છ થાય ઓકે પછી છમાં કેટલા ઉમેર્યો તો નવ થાય તો છમાં ત્રણ ઉમેર્યો તો નવ થાય તો પ્લસ વન તો ઉમેર્યા જ પછી બીજા કેટલા ઉમેર્યા પ્લસ ટુ ઉમેર્યા એટલે નવ થયા પછી હવે આગળ જઈએ છીએ તો નવમાં કેટલા ઉમેર્યા તો પંદર થાય તો નવમાં ટોટલ ઉમેરીએ પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી એટલે કે ત્રણ ને બે પાંચ ને એક છ એટલે કે છ ઉમેર્યા ત્યારે અહીંયા પંદર થયા એટલે કે અહીંયા તમે જુઓ પ્લસ વન છે પછી પ્લસ વન પ્લસ ટુ થયા પછી પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી આ રીતે સિરીઝ આગળ વધે છે તો અહીંયા હવે આગળ શું આવશે તો પંદરમાં કેટલા ઉમેરવા પડશે તો પ્લસ વન પછી પ્લસ ટુ પ્લસ થ્રી અને પ્લસ ફોર તો એક ને બે ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ એટલે પંદર વધતા દસ તો અહીંયા શું આન્સર આવશે તો અહીંયા આન્સર આવશે પચીસ આન્સર આવશે ઓકે હવે અહીંયા આગળ જઈએ છે તો પચીસમાં કેટલા ઉમેરવાના તો પચીસમાં હવે તમારે ઉમેરવાના છે પ્લસ વન પ્લસ થ્રી ટુ પ્લસ થ્રી પ્લસ ફોર ને પ્લસ ફાઈવ તો એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કે વન પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર પ્લસ કેટલા થાય તો બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ દસ ને પાંચ પંદર એટલે પચીસ વધતાં પંદર તો કેટલા થાય પચીસ વધતાં પંદર ચાલીસ થાય એટલે તેની આન્સર મળી ગયો છે ચાલીસ તો આપેલું જ છે એટલે તમારે અહીંયા ઓપ્શન પ્રમાણે જાઓ તો અહીંયા આન્સર આવશે સી આન્સર આવશે પચીસ આન્સર આવશે ક્વેશ્ચન નંબર આઠ એકસો એકવીસ એકસો ઓગણ બસો નેવ્યાસી ને ત્રણસો એકસઠ આ બધી સંખ્યાઓના વર્ગ છે તે તમને ખ્યાલ હોવી જોઈએ તો આ કોના કોના વર્ગ છે અગિયારનો વર્ગ છે એકસો એકવીસ પછી આગળ જઈએ તો એકસો ઓગણ્યા તે સેનો છે તેરનો વર્ગ છે એકસો ઓગણ્યા પછી આગળ જઈએ તો બસો નેવ્યાસી તેનો વર્ગ છે સત્તરનો વર્ગ છે બસો નેવ્યાસી અને પછી આગળ ત્રણસો એકસઠ તો તે ઓગણીસનો સ્ક્વેર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અગિયાર છે તેર છે સત્તર છે ઓગણીસ છે તો અહીંયા સંખ્યામાં અગિયાર અને તેરની વચ્ચે બે થાય પછી તેર પછી ડાયરેક્ટ સત્તર આવી જાય છે પછી ઓગણીસ આવે છે પાછું એટલે અહીંયા કંઈ ફિક્સ નથી કે પ્લસ ટુ કે પ્લસ વન એ રીતે થાય છે પણ અહીંયા તમે એક ધારીને જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ભાગી શકાતું નથી આ ભાગી શકાતું નથી આ ભાગી નથી શકાતું ના ભાગી નથી શકાતું તો હવે આગળ કયું આવશે તો વીસ તો ભાગી શકાય એકવીસ પણ ભાગી શકાય બાવીસ પણ ભાગી શકાય પણ ત્રેવીસ ના ભાગાય એટલે ત્રેવીસનો સ્ક્વેર તો ત્રેવીસનો સ્ક્વેર કેટલો આવશે તો તત જ તમને યાદ આવી જવું જોઈએ કે ત્રેવીસનો સ્ક્વેર છે બસો આ પાંચસો ને ઓગણત્રીસ તેનો સ્ક્વેર છે તો અહીંયા આન્સર આવશે પાંચસો ઓગણત્રીસ એટલે ઓપ્શન પ્રમાણે જઈએ તો ડી આન્સર સાચો આવશે ક્વેશ્ચન નંબર નવ એક એક બે છ ચોવીસ ક્વેશ્ચન માર્ગને સાતસો વીસ આ ચડતા ક્રમમાં છે અને આ બહુ ફટાફટ ચડે છે એટલે કે કંઈક આમાં પ્લસ નહીં હોય કાં તો માઇનસ એવું કંઈ નહીં હોય આમાં ડાયરેક્ટ ગુણાકાર એવું હશે તેવું તમને યાદ આવી જવું જોઈએ તેવું તમારું લોજિક હોવું જોઈએ તો હવે અહીંયા જોઈ શકો છો કે એક ગુણ્યા એક એટલે કેટલા થયા એક થયો તો પહેલો તમને મળી ગયો આન્સર તો એક આવશે પછી હવે એક ગુણ્યા બે એટલે કેટલા આવશે બે આવી ગયા ઓકે પછી હવે બે ગુણ્યા ત્રણ તો કેટલા થયા છ થયા પછી આગળ ચાર કરવાના છે ગુણ્યા ચાર તો છ ચોક કેટલા ચોવીસ પછી હવે પાંચ આવશે ગુણ્યા તો ચોવીસ પંચા કેટલા થાય ચોવીસ પંચા થાય એકસો વીસ થાય ચોવીસ પંચા કેટલા થાય એકસો વીસ થાય તો એ ક્વેશ્ચન માર્ગની જગ્યાએ આવશે પછી એકસો વીસ તો સાતસો વીસ આવશે બા છ એટલે અહીંયા મિંડી પાછળ લાગી હશે એટલે સાતસો વીસ આવશે ઓકે તો અહીંયા તમારે આન્સર આવશે એકસો ને વીસ આન્સર આવશે એ ઓપ્શન સાચો પડશે હવે આગળ જઈએ તો ક્વેશ્ચન નંબર દસ નવ સત્યાવીસ એકત્રીસ એકસો પંચાણું એકસો એકસઠ અને અગિયાર સત્યાવીસ તો અહીંયા ચડતા ક્રમાંકમાં છે પણ એટલો ગુણાકાં તમે જુઓ તો નવ પછી સત્યાવીસ પછી એકત્રીસ આવ્યા છે એટલે સત્યાવીસ ગુણ્યા કંઈક કરીશું પણ એકત્રીસ નહીં મળે તો હવે અહીંયા તમે લોજિક લગાવજો કે નવ તરી કેટલા થયા સત્યાવીસ એટલે સત્યાવીસ આવ્યા પછી હવે સત્યાવીસ વધતા કેટલા કરીએ તો એકત્રીસ થાય તો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એટલે કે વધતા ચાર કરીએ તો એકત્રીસ થાય તો હવે એકત્રીસ ગુણ્યા કેટલા કરીએ તો એકસો પંચાવન થાય તો એકત્રીસ ગુણ્યા પાંચ કરીએ તો એકસો પંચાવન થાય તો અહીંયા સિરીઝ તમે જુઓ ત્રણ ચાર ને પાંચ તો હવે શું આવશે છ આવશે પણ અહીંયા ગુણાકાર હતું પછી વત્તાકાર ગુણાકાર પછી હવે વત્તાકાર આવશે તો એકસો પંચાવન તો કેટલા એકસો ને એકસઠ આવી ગયા હવે શું આવશે સાત આવશે અને વધતા આવી ગયા એટલે હવે ગુણાકાર આવશે તો એકસો એકસઠ ગુણ્યા સાત કરીએ તો તમારે અહીંયા આન્સર આવશે અગિયારસો સત્યાવીસ આન્સર આવશે હવે શું આવશે હવે આવશે આઠ પણ આઠ કેવા આવશે વત્તા આઠ આવશે તો અગિયાર સત્યાવીસ આઠ કરીએ તો અગિયાર સત્યાવીસ આઠ થાય કેટલા અગિયાર ને પાંત્રીસ થાય કેટલા અગિયાર પાંત્રીસ થાય તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન પ્રમાણે જશો તો બી આન્સર સાચો પડશે ને આગળ જઈએ ક્વેશ્ચન નંબર તમારે માત્ર દસ વખત બોલવાનું છે આમાં નિપાત શોધવાનો છે તો અહીંયા ઓપ્શન જોવો માત્ર વખત તમારે ને દસ તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર આન્સર આવે એટલે કે એ આન્સર આવે કેમ કેમ કે અહીંયા તમે જોવો ભારવાચક દર્શાવે છે માત્ર અને જે ભારવાચક બોધ પ્રદર્શિત કરે તેને જ નિપાત કહેવાય છે એટલે અહીંયા આવશે માત્ર આન્સર આવશે એ આન્સર આવશે ક્વેશ્ચન નંબર બાર વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો અલંકાર ઓળખો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આન્સર આવશે બી આંતરપ્રાસ આન્સર આવશે કેમ કેમ કે અહીંયા બે પંક્તિઓ છે તેમાં પ્રથમ પંક્તિમાં અંતિમ શબ્દ એટલે કે જે અને બીજામાં તે તે બંને વચ્ચે પ્રાસ જોવા મળે છે એટલે શું આવશે આંતરપ્રાસ આન્સર આવશે ક્વેશ્ચન નંબર તેર એક કાંકરે બે પક્ષી મારવા કહેવતનો અર્થ જણાવો તો આ તો તમને આવડતું જ હશે કે સફળતાને ન મળે એટલે પક્ષી મારવા કરી સિદ્ધ ન થાય માટે પથ્થર મારો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા અને કાંકડાથી બે પક્ષીઓનો પ્રાણ લેવો તો અહીંયા ઓપ્શન પરથી સિદ્ધ થાય છે કે સી આન્સર આવશે એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા એટલે કે એક કાંકરે બે પક્ષી મારવા આ કહેવત છે અને ઘણા બધા જે જીવનમાં ઉપયોગ પણ થાય છે આ ક્વેશ્ચન નંબર ચૌદ નિયતિ શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો તો નિયતિ શબ્દનો સમાનાર્થી અર્થ શું થાય છે તો ભાગ્ય થાય છે એટલે કે શું તો નસીબ કિસ્મત આથી ભાગ્ય આન્સર આવે ઓકે બીજા છે નસીબ અને કિસ્મત અને ભાગ્ય તે નિયતિના સમાયનાર્થી શબ્દો છે ક્વેશ્ચન નંબર પંદર સર્જન શબ્દનો સાચો વિરુદ્ધથી શબ્દ લખો તો છે સંહારી લીલા ડોક્ટર અને સંસ્કારી તો અહીંયા આવશે સંહાર આન્સર આવશે તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે સંહાર કેમ કેમ કે સર્જન શબ્દનો સાચો અર્થ શું થાય તો નિર્માણ કરવું નવું કંઈક કરવું એવું થાય અને અહીંયા સંહાર એ તેનો વિરુદ્ધાથી થાય છે એટલે કે નાશ કરવો એટલે તેનો વિરુદ્ધાથી માં આન્સર આવશે એ આન્સર આવશે હવે આગળ જઈએ તો ક્વેશ્ચન નંબર સોળ વર્ક હાર્ડ અંડરલાઇન યુ શૂડ ફેલ સો ધેટ લેસ્ટ એન્ડ અને બટ તો અહીંયા આન્સર આવશે લેસ્ટ આન્સર આવશે કેમ કેમ કે લેસ્ટ છે અર્થાત ટુ અવોઇડ ધ રિસ્ક ઓફ વિથ ઇન્ટેન્શન એવું થશે ઓકે એટલે રિસ્ક અવોઇડ કરવા માટે તો અહીંયા લેસ્ટ આન્સર આવશે વર્ક હાર્ડ લેસ્ટ યુ શૂડ ફેલ હવે આગળ જઈએ છીએ ક્વેશ્ચન નંબર સત્તર અંડરલાઈન ડુ યુ થિંક વીલ ગેટ ધર્સ્ટ પ્રાઇઝ વુમ વુઝ વુ હાવ તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આન્સર આવશે વુ કેમ કેમ કે કવિતા વિભક્તિનો સર્વનામ માટે વુ આવે ક્વેશ્ચન નંબર અઢાર ગો બેક અન્ડરલાઇન યુ કેમ તો અહીંયા શું આન્સર આવશે તો અહીંયા આન્સર આવશે વેન્સ એટલે કે અહીંયા આન્સર આવશે ડી આન્સર આવશે કેમ કેમ કે વેન્સનો મીન્સ થાય ફ્રોમ વોટ પ્લેસ એટલે કે વાક્યની રચના તેની દ્રષ્ટિએ આન્સર સાચો પડશે ડી આન્સર સાચો પડશે ક્વેશ્ચન નંબર ઓગણીસ જોઈ લઈએ અ ટ્રુ અંડરલાઇન ઇઝ વન વુ કિપ્સ વન્સ કન્ટ્રી સિક્રેટ ટુ વન સેલ્ફ અહીંયા આવે તમારે કે બ્લેન્ક ફિલ કરવાની છે તો અહીંયા આવશે કોન્ફિડન્ટ પણ કયો સ્પેલિંગ સાચો છે તો અહીંયા સ્પેલિંગ સાચો છે એ સાચો છે કોન્ફિડન્ટ અર્થાત અ પર્સન વિથ ધ વૂમ વન સેઝ સિક્રેટ કોન્ફિડન્ટનો અર્થ થાય ફીલિંગ કોન્ફિડન્સ ઓકે જે બીજા બધા અયોગ્ય છે તો અહીંયા તમે જોઈ શકો છો કોન્ફિડન્ટ આન્સર આવશે બરાબર ક્વેશ્ચન નંબર વીસ અન્ડરલાઇન આઈ ઇન હિઝ પ્લેસ આઈ વુડ નોટ ડુ ઇટ તો અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન છે હેડ વેર એમ વોસ તો અહીંયા આન્સ આન્સર આવશે વેર બી આન્સર આવશે કેમકે કાલ્પનિક પરિસ્થિતિ ઇમેજનરીની વાત થાય છે એટલા માટે વેર આન્સર આવશે તો આ બધા આન્સર છે મિત્રો અને આજના મોક એમસીક્યુ છે આઈ સી એ ફૂલ ફોર્મ શું છે તેનું હેડક્વાર્ટર શું છે અને તેનું કામ શું કરે છે તે ખાલી જણાવી દેજો પછી ક્વેશ્ચન નંબર ટુ માત્ર એક જ જિલ્લાની સાથે સરહદ ધરાવતો તેઓ ગુજરાતમાં એક માત્ર જિલ્લો કયો છે તેનું નામ દર્શાવો ક્વેશ્ચન નંબર ટુનો આન્સર આપવાનો છે ક્વેશ્ચન નંબર ત્રણ ગુજરાતનું સૌથી મોટું સંગ્રહાલય ક્યાં આવેલું છે તે જણાવો તો ક્વેશ્ચન નંબર વન સામે આન્સર ક્વેશ્ચન નંબર ટુ સામે આન્સર ક્વેશ્ચન નંબર થ્રી સામે આન્સર તો આ રીતે એક જ કોમેન્ટમાં તમે બધા આન્સર લખો તો સારું રહેશે કેમ કે સામે બીજા ઘણા બધા વાંચવાવાળા હોય છે તો તેમને પણ ઇઝીલી આન્સર બધા મળી રહે અને તમે જોઈ શકો ને બીજાને આ રીતે મદદ થઈ શકે તો એકબીજાના આન્સર વેરિફિકેશન કરવાના રાખજો જેથી તમને એકબીજાને હેલ્પફુલ રહેશે અને એકબીજાને મદદરૂપ આવો તેથી તમારું બી જે બી ડાઉટ છે તે સોલ્વ થશે અને તમે સાચા હશો તો તમારો કોન્ફિડન્સ પણ બિલ્ડ થતો રહેશે તો આ રીતે એકબીજાના આન્સર તમે જે બી છે તે જોતા રહેજો હવે આપણે જોઈએ તો આજનો વિડિયો કેવો લાગ્યો તો સારો લાગ્યો તો લાઈક કરજો આ વિડીયો થોડો લેટ આવ્યો છે આઈનો કેમ કે આ જે થોડુંક કામ હતું કામ હતું એ તમારા માટે જ કરી રહ્યો છું હવે ટૂંક જ સમયમાં તમારા માટે એ વિડીયો એક આવી રહ્યો છે તો તમે તેને સપોર્ટ કરશો તેવી આશા સાથે ખૂબ જ એવો પ્રયાસથી અમે વિડીયો બનાવી રહ્યો છું અને તેમાં ખૂબ જ બહુ મોટો પ્લાન છે શું છે તે તમને આગળ કહીશ થોડુંક સરપ્રાઇઝ છે તો ઓકે તો બી પેશન્ટ્સ અને કીપ લર્નિંગ તો આ વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો ના ગમે તો ડિસલાઇક કરી લેજો પણ જણાવજો કેમ ડિસલાઇક કરો છે અને વિડીયોમાં મોક આન્સર જણાવજો ચોક્કસપણે અને જે ડિસ્ટ્રિક્ટ વિશે પણ છે તે પણ તમારે અચૂકપણે જણાવવું પડશે અને વિડીયો કેવો લાગે તે પણ કોમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવજો અને આ વિડીયો શેર કરજો કેમકે શેરિંગ ઇઝ કેરિંગ નોલેજ આપણે એજ્યુકેશન રિવોલ્યુશન લાવી રહ્યા છે તો ગામડાના ખૂણા ખૂણા સુધી બધા વિડીયો પહોંચી શકે જેને ભણવું છે તેને આપણે બધું એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકે તેટલા માટે જ આ બધું આપણે કરીએ છીએ તો એટલા માટે તમે ફેસબુક વોટ્સઅપ ટ્વિટર બધા પર આ વિડીયો શેર કરજો મિત્રો અને આપણી જીપીએસસી ઓનલી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી તો ફટાત જેને સબસ્ક્રાઇબનું બટન આપી દો અને બાજુમાં બે આઇકન છે તે દબાવી દો જેથી જે કંઈ નવા સારા વિડીયો જે કંઈ અપડેટ આવે બધું તમને મળતું રહે ઓકે તો ચાલો મળી છે એક વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું હેવ અસમ ડે